ક્વેશ્ચન જોઈ લઈએ. બરાબર, તો બીજા નંબરનો ક્વેશ્ચન જે છે એ ચાલ્કોલિથિક પીરિયડ ઉપર છે. ચાલ્કોલિથિક અથવા તો તાંબાનો જે વાત હોય એની વાત કરે છે. બરાબર, તાંબાનો યુગ હતો એની વાત કરે છે. તાંબાનો યુગ હતો એ તો ચાલ્કોલિથિક પીરિયડ વાત કરી. જેવો તે નિયોલિથિક યુગ પૂરો થયો, નિયોલિથિક પીરિયડ પૂરો થયો એટલે કે નવપાષાણ યુગ પૂરો થયો, એની પછી કોણ આવ્યું તો કે ચાલ્કોલિથિક પીરિયડ આવ્યો અથવા તો ચાલ્કોલિથિક એજ આવ્યો. તમે થોડી વાર માટે એવું યાદ રાખો કે પહેલા કયો કયો તો કે મિઝોલિથિક પીરિયડ, મિઝોલિથિક. મિઝોલિથિક પછી કયો આવ્યો તો કે નિયોલિથિક, અને નિયોલિથિક પછી કયો તો કે ચાલ્કોલિથિક. મિઝોલિથિકની પહેલા પણ ઘણા બધા પીરિયડ જતા રહ્યા હતા, પરંતુ એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે છે આની અંદરથી પૂછાતા હોય છે, તો આને તમે એમ એન સી રીતે યાદ રાખી લખો. એમ એન સી, એમ એન સી એટલે કે એમ એટલે કે મિઝોલિથિક, મિઝોલિથિક એટલે કે મધ્યપાષાણ યુગ, પછી નિયોલિથિક એટલે કે નવપાષાણ યુગ, અને પછી સી એટલે કે ચાલ્કોલિથિક યુગ, ચાલ્કોલિથિક યુગ. બરાબર, ધ એન્ડ ઓફ ધ નિયોલિથિક પીરિયડ સો ધ યુઝ ઓફ મેટલ. નિયોલિથિક પીરિયડ જ્યારે પૂરો થવામાં હતો, જ્યારે એ પૂરો થવામાં હતો તો જે છે એ મેટલ એટલે કે ધાતુનો ઉપયોગ જે છે એ શરૂ થઈ ગયો હતો. અને જેવો તે મેટલનો ધાતુનો ઉપયોગ શરૂ થયો એટલે એને ચાલ્કોલિથિક નામ જે છે એ આપી દીધું. તો મેટલ ફર્સ્ટ યુઝડ વોઝ કોપર. સૌથી પહેલાં પહેલું જે મેટલ ઉપયોગમાં લેવામાં આવેલું હતું એ કોપર હતું. એ કયું હતું? કોપર. અને કોપરને તે આ લોકો જે છે ચાલ્કો કહે છે. ચાલ્કોલિથિક એટલે કે કોપર. બરાબર, કોપરનો યુગ કહે છે. હવે જો ચાલ્કોનો મતલબ કોપર છે અને લિથિક, લિથિકનો મતલબ પથ્થર. હવે આમાં જો કેવું હોય કે આ એક યુગ પૂરો થયો અને બીજો યુગ શરૂ થયો, તો એવું ન હોય કે એક યુગ પૂરો થયો એટલે તાત્કાલિક તે હંમેશા 100% પૂરો થઈ ગયો અને બીજો જે શરૂ થયો એ 100% શરૂ થઈ ગયો, એવું ન હોય. આપણે આની પહેલા ચાલ્કોલિથિક પહેલા કહ્યું તો નિયોલિથિક, તો નિયોલિથિકમાં પથ્થરનો એનો ઉપયોગ હતો, તો ધાતુનો ઉપયોગ હવે એમને ચાલ્કોલિથિકમાં ખબર પડી ગઈ. તો એનો મતલબ એવો નહીં કે પથ્થરનો ઉપયોગ 100% બંધ કરી દીધો અને જે મેટલ, મેટલ અથવા તો આ જે ચાલ્કોલિથિક કોપરનો ઉપયોગ 100% શરૂ કરી દીધો. બંનેનું મિશ્રણ ચાલતું હોય, શરૂમાં તો બંનેનું મિશ્રણ ચાલતું હોય એટલે ચાલ્કો અને લિથિક બંને શબ્દ ભેગા કરી અને ચાલ્કોલિથિક એજ એવું નામ આપેલું છે. તો નિયોલિથિકનો જ્યારે શરૂ અંત હતો, નિયોલિથિકનો જ્યારે અંત હતો ત્યારે ધીમે ધીમે મેટલનો ઉપયોગ જે છે શરૂ થઈ ગયો હતો. પહેલાં પહેલી મેટલ કહી હતી તો કે કોપર, કોપર હતી. બરાબર, એટલે કે તાંબુ. એન્ડ સેવરલ કલ્ચર્સ વર બેઝડ ઓફ ઓન ધ યુઝ ઓફ કોપર એન્ડ સ્ટોન, સ્ટોન ઇમ્પ્લિમેન્ટ્સ. કોપર અને સ્ટોન બંનેનો એક સાથે ઉપયોગ થતો હતો. શેમાં? હા, એની અંદર ત્યારે તો મેટલ વોઝ અનનોન, ત્યારે મેટલ જે છે એ જાણીતી ન હતી. ચાલ્કોલી સોરી નિયોલિથિક અને મિઝોલિથિકમાં, નિયોલિથિક અને મિઝોલિથિકમાં જે છે એ મેટલ મળતી ન હતી. હા, ઓવરઓલ તમે એવું યાદ રાખી શકો કે સૌથી પહેલાં પહેલી મેટલ જે છે એ ચાલ્કોલિથિક એજની અંદર મળેલી હતી. અને એ કઈ મેટલ હતી તો કે કોપર, સી સી એ, એવી રીતે પણ યાદ રાખી શકો. હકીકતમાં તો ચાલ્કોનો મતલબ જ કોપર થાય. ચાલ્કો જે છે એ કોઈ બીજી ભાષાનો શબ્દ છે, એનો મતલબ જે છે એ કોપર જ થાય છે. તો સચ કલ્ચર ઇઝ કોલ્ડ ચાલ્કોલિથિક, વિચ મીન્સ કોપર સ્ટોન ફેઝ. આનો મતલબ શું થાય? કોપર સ્ટોન ફેઝ. કોપર અને સ્ટોન પછી બંને એક સાથે ચાલતા હતા. ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો ટેકનોલોજીકલી ધ ચાલ્કોલિથિક સ્ટેજ ઇઝ એપ્લાઇડ ટુ ધ પ્રી હરપ્પન ફેઝ. આ ચાલ્કોલિથિક પીરિયડ કોને ગણવામાં આવે છે? તો કે પ્રી હરપ્પન ફેઝ, એટલે કે હડપ્પાની સંસ્કૃતિ જે શરૂ થઈ હતી ને, હડપ્પાની પહેલાનો સમય. હડપ્પાની પહેલાનો સમય કયો હતો? તો કે હડપ્પાની પહેલાનો સમય ચાલ્કોલિથિક એજ હતો. પ્રશ્ન ઘણી બધી વાર આ પણ પૂછાયેલો છે કે હડપ્પાની પહેલાનો સમય કયો હતો? તો હડપ્પાની પહેલાનો સમય ચાલ્કોલિથિક હતો. ચાલ્કોલિથિકની પહેલાનો કયો હતો? ચાલ્કોલિથિકની પહેલાનો હતો નિયોલિથિક. નિયોલિથિકની પહેલાનો કયો હતો? નિયોલિથિકની પહેલાનો હતો મિઝોલિથિક. મિઝોલિથિક, બરાબર. હવે ટેકનોલોજીકલી ધ ચાલ્કોલિથિક સ્ટેજ ઇઝ એપ્લાઇડ ટુ ધ પ્રી હરપ્પન ફેઝ. હાવેવર, ઇન વેરિયસ પાર્ટસ ઓફ ઇન્ડિયા ધ ચાલ્કોલિથિક કલ્ચર ફોલોડ ધ બ્રોન્ઝ એજ, બ્રોન્ઝ એજ હરપ્પન કલ્ચર. ભારતની અંદર જોઈએ, પરંતુ આ આખા વિશ્વની વાત કરે છે. ભારતની અંદર જોઈએ તો ચાલ્કોલિથિક કલ્ચર જે છે એની અંદર જ એની પછી કયું આવશે? તો કે બ્રોન્ઝ એજ કલ્ચર જોવા મળે છે. બ્રોન્ઝ એટલે કે કાંસ્ય યુગ. ચાલ્કોલિથિક પછી કયો જોવા મળે છે? ચાલ્કોલિથિક પછી જે છે એ બ્રોન્ઝ એજ એટલે કે કાંસ્ય યુગ જોવા મળે છે. ચાલ્કોલિથિકની અંદર તાંબાનો ઉપયોગ થતો હતો. કોનો? તાંબાનો. એટલે કે તાંબાનો યુગ હતો, તાંબ્ર યુગ હતો, અને એની પછી જે છે એ બ્રોન્ઝ એટલે કે કાંસ્યનો યુગ, કાંસાનો જે છે એ યુગ હતો. હવે જો અહીંયા હું તમને થોડી વસ્તુ જે છે સમજાવી દઉં. તમને ઘણી બધી વાર આ પ્રશ્ન થતો હશે, હા એ મારી ભૂલ હતી, ચાલ્કોલિથિકનો મતલબ શું? તાંબુ. ચાલ્કોનો મતલબ જ તાંબુ એટલે કે કોપર. ચાલ્કોનો મતલબ તાંબુ, કાંસ્ય યુગ નહીં, એનો મતલબ તાંબ્ર યુગ થશે. તાંબાનો યુગ જે છે એની વાત થશે, તાંબ્ર યુગ થશે. હવે જો તમને પ્રશ્ન થતો હશે કે આ અલગ અલગ યુગ જે છે એ નામ કોણે આપેલું, તો એ અલગ અલગ ઇતિહાસકારો દ્વારા આપવામાં આવેલું છે. તો સૌથી પહેલાં જે ઇતિહાસકારો હતા એમને જે છે એ સંશોધન કરતા હતા, તો એમને સંશોધન કરતા હતા ને, તો એમને એવી રીતે નામ આપતું હતું કે આ વસ્તુ જે છે એ આ સમયગાળા દ્વારા મળેલી છે, એટલે કે આ ઈસવીસન પૂર્વે મળેલી છે, ઈસવીસન પૂર્વે 5000 વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે 2000 વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે 3000, આવી રીતે અલગ અલગ વસ્તુઓ મળતી હતી. પરંતુ આની અંદર અમુક કન્ફ્યુઝન થતું હતું, એટલે એક ઇતિહાસકાર હતા, વિદેશના ઇતિહાસકાર, એમને કીધું
કે આ બધી વસ્તુ જે મળે છે આ બધી વસ્તુની અંદર અલગ અલગ દુનિયાની અંદરથી અલગ અલગ જગ્યાએથી જે કોઈ પણ વસ્તુઓ મળે એની અંદર અમુક પ્રકારની સમાનતા છે. જેમ કે 8000 વર્ષ પૂર્વે જેટલી પણ વસ્તુઓ મળેલી હોય તો એ બધાની અંદર એક પ્રકારની સમાનતા છે. શું સમાનતા છે? કે એની અંદર અમુક પ્રકારના પથ્થરો જે છે એમાં સમાનતા જોવા મળે છે. એટલે એને એને જે છે એ લિથિક નામ આપી દીધું અને એને મિઝોલિથિક નિયોલિથિક એવી રીતે નામ આપ્યું. પછી એની અમુક અમુક સમયગાળો હતો કે એમાં તાંબાની વસ્તુ જે છે એ સૌથી વધુ મળેલી હતી તો એને ચાલ્કોલિથિક નામ આપી દીધું. ઓકે, ખ્યાલ આવ્યો? તો આવી રીતે નામ જે છે એ બધા પડેલા છે. હા, ચાલ્કોલિથિક પછી જે છે ચાલ્કોલિથિક પછી એ બ્રોન્ઝ યુગ એ ભારતની અંદર જોવા મળે છે, પણ એ ખાલી એ ઓનલી ઇન ઇન્ડિયાની અંદર ભારતની અંદર જોવા મળે છે. અને જે આ બ્રોન્ઝ એજ જે છે બ્રોન્ઝ એજ એને તે હડપ્પા કલ્ચર કહે છે. બ્રોન્ઝ અને હડપ્પા એ બંને સેમ જ છે. બ્રોન્ઝ અને હડપ્પા જે છે એ બંને સેમ જ છે. કારણ કે તમને એ પણ ખ્યાલ હશે કે હડપ્પાની અંદર જે છે એ ઘણા બધા બ્રોન્ઝના સ્કલ્પચર મળેલા છે. બ્રોન્ઝ એટલે કે કાંસ્યના જે છે એ મૂર્તિઓને એવું બધું મળેલું છે. ડાન્સિંગ ગર્લની મૂર્તિ મળેલી છે એ પણ બ્રોન્ઝમાંથી બનેલી છે. તો આ બંને એક જ છે, બરાબર? આપણે પહેલા જ શું જોયું કે ચાલ્કોલિથિક શું છે? તો કે હડપ્પાની પહેલાનો સમયગાળો છે. અને ચાલ્કોલિથિકની પછીનો સમયગાળો કયો છે? તો કે ચાલ્કોલિથિકની પછીનો સમયગાળો હડપ્પાનો છે, પરંતુ હડપ્પાનો સમયગાળો જે છે એ જ બ્રોન્ઝ છે. બંને એક જ છે, બરાબર? તો બંને એક જ છે. તો પ્રશ્ન પૂછે કે ચાલ્કોલિથિક પછી તો કે બ્રોન્ઝ છે અને બ્રોન્ઝ ઇજ હડપ્પા છે, એટલે બંને એક જ છે. ઓકે, ધ ચાલ્કોલિથિક પીપલ વર પ્રાઇમરીલી રૂરલ કમ્યુનિટીઝ સ્પ્રેડ ઓવર અ વાઇડ એરિયા વિથ હિલી એન્ડ રિવર્સ અનલાઈક ધ હડપ્પન હુ વર અર્બનાઇઝડ બેઝડ ઓન ધ પ્રોડ્યુસ ફ્રોમ ધ ફ્લડ પ્લેન્સ ઇન ધ ઇન્ડસ વેલી. હવે જો આ બંને યુગ જે છે એ પેરેલલ ચાલતા હતા, સમાંતર ચાલતા હતા, પરંતુ બંનેની અંદર થોડી ઘણી અસમાનતા જોવા મળતી હતી. બંનેની અંદર થોડી ઘણી અસમાનતા, બંનેનો સમયગાળો એક હતો. એટલે કે ફોર એક્ઝામ્પલ સમજો કે બંને 10000 વર્ષ પહેલા થઈ ગયેલા હોય તો કે ચાલ્કોલિથિક પીરિયડની અંદર, અથવા તો આ જે બ્રોન્ઝ એજ હતો બ્રોન્ઝ એજની અંદર, અને આ જે હડપ્પાના લોકો હતા એ બધાની અંદર જે છે એ સમાનતા જોવા મળે, એ બધાનો સમયગાળો જે છે એ આજુબાજુનો જ હતો, પરંતુ શું અસમાનતા હતી એ જોઈએ. તો કે ચાલ્કોલિથિક પીપલ વર પ્રાઇમરીલી રૂરલ કમ્યુનિટી. હવે જો ચાલ્કોલિથિક પછી શું આવેલું હતું? તો ચાલ્કોલિથિક પછી હડપ્પા આવેલું હતું, અથવા તો ચાલ્કોલિથિક પછી બ્રોન્ઝ એજ આવેલું હતું. તો હવે આપણે જોઈએ કે ચાલ્કોલિથિક અને હડપ્પાની વચ્ચે શું અસમાનતા હતી, અથવા તો ચાલ્કોલિથિક અને બ્રોન્ઝ એજ વચ્ચે શું અસમાનતા હતી, એ બંનેની વચ્ચેનો ડિફરન્સ તફાવત શું હતો. તો આપણને એ તો ખબર જ છે કે હડપ્પાના લોકો જે છે એ અર્બનાઇઝડ હતા, એ શહેરી લોકો હતા. એ કેવા હતા? શહેરના લોકો હતા. જ્યારે ચાલ્કોલિથિક લોકો જે છે એ રૂરલ કમ્યુનિટી હતા. એ કેવા હતા? રૂરલ, ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો હતા, એટલે કે પ્રાઇમરીલી રૂરલ કમ્યુનિટીઝ. અને આ ચાલ્કોના લોકો, હવે હડપ્પાની વાત કરીએ, હડપ્પાના લોકો ક્યાં, તો તમને ખ્યાલ જ હશે કે હડપ્પાના લોકો જે છે એ તો વ્યવસ્થિત મકાનમાં રહેતા હતા. એમના મકાન કેવા હતા? તો કે પ્લાનિંગ કરેલા મકાન હતા, બે માળના મકાન હતા. મકાનની અંદર રસોડાની, કિચનની, કૂવાની આ બધી સુવિધા હતી, ગટર વ્યવસ્થા ને એ બધું વ્યવસ્થિત હતું. જ્યારે એની પહેલાના જે ચાલ્કોલિથિક હતા એમની પાસે આવું કંઈ હતું નહીં. એ મુખ્યત્વે હિલ એટલે કે પહાડ, પર્વત અને રિવર, નદીની આજુબાજુમાં રહેતા હતા, બરાબર? નદીની આજુબાજુમાં, એની આજુબાજુમાં પોતાનું આશ્રય સ્થાન બનાવેલું હતું. હિલ એટલે કે પહાડ હોય તો પહાડની આજુબાજુમાં એમને શું થાય કે ખૂબ જોરથી પવનને એ બધું આવતું હોય, પવનને, ઠંડીને એ બધાથી રક્ષણ મળી રહે, અને રિવર, નદીની પાસેથી જે છે પાણીને એ બધું મળી રહે, એની માટે એમને એ કરેલું હતું. જ્યારે એની પછી જે આવેલા હતા હડપ્પાના, એ લોકો તો અર્બનાઇઝડ લોકો હતા, એટલે કે શહેરને એ બધું વ્યવસ્થિત બનાવેલું હતું. ઓકે, અને આ જે હડપ્પાના લોકો હતા એ ઇન્ડસ વેલી સિંધુખીણના જે મેદાનો હતા, સિંધુના જે મેદાનો હતા ત્યાં એમને આ પોતાનું આશ્રય સ્થાન, નિવાસ સ્થાન જે છે એ બનાવેલું હતું. બીજી વાત કરીએ, ચાલ્કોલિથિક કલ્ચર્સ આર ઓલ કેરેક્ટરાઇઝડ બાય પેઇન્ટેડ સિરામિક, યુઝ્યુઅલી બ્લેક ઓન રેડ. ચાલ્કોલિથિક પીરિયડની અંદર પણ પોટરીને એ બધું જોવા મળે છે, એની અંદર પણ સિરામિક જોવા મળે છે. સિરામિકનો મતલબ શું થઈ? સિરામિકનો મતલબ એવો સમજી લો કે પકવેલી માટી, જ્યારે માટી હોય એને પકવી દેવામાં આવે, બરાબર? ખૂબ ઊંચા તાપમાને ભઠ્ઠીની અંદર, આગની અંદર સળગાવી અને એને પકવી દેવામાં આવે, એને સિરામિક કહેવાય. તો આની અંદર ચાલ્કોલિથિકમાં જે સિરામિક જોવા મળે છે એ કેવો હોય છે? પહેલા તો એ સિરામિક હોય છે, એટલે કે એ પકવેલા હોય છે. અને બીજું, એ પેઇન્ટિંગ કરેલા હોય છે, એની ઉપર પેઇન્ટિંગ કરેલી હોય છે. મેં તમને પહેલા જ કીધું કે કોઈ પણ વસ્તુ જે છે એ કંઈ તાત્કાલિક એડવાન્સ સ્ટેજની અંદર નું હોય છે. આપણે મોબાઈલની અંદર પણ જોઈએ તો પહેલા 1G ઇન્ટરનેટ આવ્યું, પછી 2G, પછી 3G, પછી 4G અને અત્યારે 5G આવ્યું. તો એવી રીતે પહેલા જે પોટરી હતી એ કેવી હતી તો કે ગ્રે પોટરી હતી. અત્યારે સિરામિક આવી ગયું, એની બદલે કેવું આવી ગયું? સિરામિક. અને સિરામિક જે છે એ કઈ હતી? બ્લેક ઓન રેડ, બરાબર? એટલે કે કાળા કલરનું જે છે એ બનાવવામાં આવતું હતું, અને એની ઉપર લાલ કલરની પેઇન્ટિંગ જે છે બનાવવામાં આવતી હતી. અ સ્પેશિયલાઇઝ ધ બ્લેડ એન્ડ ફ્લેક ઇન્ડસ્ટ્રી ઓફ ધ સિલિસિયસ મટીરિયલ લાઈક ચાલ્કોડોની એન્ડ ચર્ટ એન્ડ કોપર એન્ડ બ્રોન્ઝ ટૂલ્સ. કોપર અને બ્રોન્ઝના હથિયારોનો ઉપયોગ થતો હતો. થો ઓન અ રિસ્ટ્રિક્ટેડ સ્કેલ ધેર ઇકોનોમી વોઝ બેઝડ ઓન અ સબસિસ્ટન્સ એગ્રીકલ્ચર. આમની જે ઇકોનોમી, અર્થતંત્ર જે છે એ પણ એગ્રીકલ્ચર એટલે કે ખેતી ઉપર જ આધારિત હતી, સ્ટોક રેઇઝિંગ ઉપર આધાર હતી. હન્ટિંગ અને ફિશિંગ આ બધી વસ્તુ પણ જોવા મળતી હતી. હન્ટિંગ, ફિશિંગ, એગ્રીકલ્ચર, સ્ટોક રેઇઝિંગ આ બધી વસ્તુ જે છે એ મુખ્યત્વે જોવા મળતી હતી. પરંતુ મુખ્યત્વે
આ જે કાળ હતો, આ સમયગાળો હતો, એનો મુખ્ય હેતુ શું હતો? મુખ્ય કોઈ એક વિશેષતા હોય તો એ શું હતી? મેટલ, ધાતુનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. ધાતુ, કઈ ધાતુ? તો કે ચાલકો, એટલે કે કોપર એન્ડ બ્રોન્ઝ, આ બંને ધાતુનો ઉપયોગ થઈ ગયો હતો. અને આની અને હડપ્પાની વચ્ચેની અસમાનતા પણ આપણે જોઈ લીધી. વિધાનવાળા વાક્યમાં બીજું એક ક્વેશ્ચન પૂછાઈ છે કે વોટ આર ધ ડિફરન્સીસ બિટવીન ચાલકોલિથિક પીરિયડ પીપલ એન્ડ હડપ્પન પીપલ. હા બોલો, શું કહેવું છો? હા, ખ્યાલ નો આવ્યો મને, કહીશું. શું કહેવું છો? કયો પેરેગ્રાફ? આ નંબર અત્યારે જે ચલાવ્યો એ ખબર ન પડી તમને. અવાજ નથી આવતો તમારો. હલો હલો, હા બોલો. હા, આવે આવે છે. અચ્છા, બ્લેક ઓન રેડ પછી તમને ખ્યાલ નો આવ્યો? હા, તો જો યુઝ્યુઅલી બ્લેક ઓન રેડ અ સ્પેશિયલાઇઝ્ડ બ્લેડ એન્ડ ફ્લેક ઇન્ડસ્ટ્રી. બ્લેડ એટલે તો ખ્યાલ આવી ગયો, બ્લેડ એ એક પ્રકારનું હથિયાર હતું, અને ફ્લેક ઇન્ડસ્ટ્રી, ફ્લેક એ પણ એક પ્રકારના હથિયારનું જ નામ છે, એ પણ એક પ્રકારના હથિયાર, એટલે કે એક પ્રકારની એવી ઇન્ડસ્ટ્રી, એવા પ્રકારના ઉદ્યોગો જે છે એની સ્થાપના થઈ ગઈ હતી, કે જે ઉદ્યોગોની અંદર હથિયારો બનાવવામાં આવતા હતા. કેવા હથિયારો? કઈ મોટા મોટા હથિયારો નહીં, બંદૂક ને એવા હથિયારો નહીં, પરંતુ નાની નાની બ્લેડના એ બધાના ઉપયોગ દ્વારા હથિયાર બનાવવામાં આવતા હતા. ઓફ ધ સિલિસિયસ મટીરિયલ, સિલિસિયસ જે છે એ એક પ્રકારનું મટીરિયલ છે, એના મટીરિયલનો ઉપયોગ કરી. અને આ ચાલ્કેડોમી, એનો મતલબ કે કોપર અને ચર્ટ ને આ બધું જે છે એ અલગ અલગ હથિયારોના એના નામ છે. કોપર અને બ્રોન્ઝ એના હથિયારો બનાવવામાં આવતા હતા. ખ્યાલ આવ્યો? હા, બીજો કઈ ક્વેશ્ચન? હા, એ બધા હથિયારના નામ છે. પછી આગળ જોઈએ. ઇન ઇન્ડિયા સેટલમેન્ટ્સ રિલેટિંગ ટુ ધ ચાલ્કોલિથિક. હવે ભારતની અંદર ચાલ્કોલિથિક પીરિયડના જે અવશેષો જે છે એ કઈ કઈ જગ્યાએથી મળેલા છે? તો ચાલ્કોલિથિક પીરિયડના અવશેષો જે છે, હવે સૌથી પહેલા આપણે જોઈએ ચાલ્કોલિથિક ની અંદર. મેં તમને એક ધાતુ કીધી, કઈ? તો કે કોપર, કોપર મળેલી હતી, એટલે કે તાંબુ મળેલું હતું. તો ભારતની અંદર અત્યારે તાંબુ ક્યાંથી મળે છે? તો ભારતની અંદર અત્યારની વાત કરીએ તો અત્યારે સૌથી વધુ તાંબુ જે છે એ રાજસ્થાનમાંથી મળે છે. ક્યાંથી? રાજસ્થાનમાંથી મળે છે. અને રાજસ્થાનમાં પણ ખાસ વાત કરીએ તો રાજસ્થાનના ખેતડીમાંથી મળે છે. કઈ જગ્યાએથી? રાજસ્થાનના ખેતડીમાંથી. તો અમુક અમુક કીવર્ડ જે હું તમને કહું એ તમે ખાસ યાદ રાખી લો, જેમ કે રાજસ્થાનનું ખેતડી, રાજસ્થાનનું ખેતડી. તો હવે આપણને ખબર પડી જાય કે અત્યારે પણ તાંબુ અહીંયાથી સૌથી વધુ મળે છે. તો એ સમયે પણ ચાલ્કોલિથિક પીરિયડના જે અવશેષો જે છે એ ક્યાંથી મળેલા હશે? તો એ રાજસ્થાનમાંથી તો મળેલા જ હશે, રાજસ્થાનમાંથી મળેલા હશે. અને રાજસ્થાનમાંથી મળેલા હશે તો વેસ્ટર્ન પાર્ટમાંથી પણ મળેલા હશે. તો રાજસ્થાન એક ખાસ યાદ રાખવાનું છે, અને ખેતડી જે છે, ખેતડી નામ એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. પછી વેસ્ટર્ન પાર્ટ ઓફ એમપી, એમપીનો પશ્ચિમ ભાગ જે છે ત્યાંથી મળેલા છે. વેસ્ટર્ન મહારાષ્ટ્ર, પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી અને સધર્ન અને ઇસ્ટર્ન ઇન્ડિયામાંથી મળેલા છે. આ બધા આપેલા છે, પરંતુ મુખ્યત્વે રાજસ્થાનનું ખેતડી જે છે એ વારંવાર પૂછાય છે, બરાબર. હવે ચાલ્કોલિથિક પીરિયડના જે પીપલ હતા, લોકો હતા, એ શું હતા એ જોઈએ. તો ચાલ્કોલિથિક પીરિયડના લોકો જે છે એ અલગ અલગ પોટરીનો ઉપયોગ કરતા હતા. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોટરી, અલગ અલગ પોટરીનો ઉપયોગ કરતા હતા. એક પ્રકારની પોટરી જોઈએ તો કે વન વિચ ઇઝ કોલ્ડ બ્લેક એન્ડ રેડ. પહેલી પોટરી હતી એ કઈ હતી? બ્લેક એન્ડ રેડ. બ્લેક એન્ડ રેડનો ઉપયોગ કરતા હતા. એન્ડ સીમ્સ ટુ હેવ બીન વાઇડલી પ્રિવેલન્ટ ફ્રોમ નિયરલી 2000 BC ઓનવર્ડ. એન્ડ ઓસીપી, ઓર્ચ ધ કલર પોટરી. બે અલગ અલગ પ્રકારની પોટરી જે છે એના નામ આપેલા છે. એક તો બ્લેક એન્ડ રેડ પોટરી અને ઓર્ચ કલર પોટરી. ઓર્ચ એ એક પ્રકારનો કલર છે, બરાબર, એક પ્રકારના કલર. અને એ ઈસવીસન પૂર્વે 2000 વર્ષ પહેલા આ બધી મળેલી છે. અને અમુક પોટરી એવી પણ હતી, રેડ સ્લીપ્ડ વેર ઓફન પેઇન્ટેડ ઇન બ્લેક. કાળા કલરનો એક પોટરી બનાવેલી હોય એની ઉપર જે છે એ લાલ કલરના સ્લીપ, એટલે કે લાલ કલરની આડા પટ્ટા બનાવી દેતા હતા. લાલ કલરની લાઈન દોરી નાખતા હતા, આડી અવડી ઊભી સીધી આડી લાઈન દોરી નાખતા હતા. એને આ લોકો શું કહેતા હતા? તો કે ઓછરે કલર્ડ પોટરી. ઓકે, અચ્છા, હા, એક મિનિટ.
ઓકે હા તો જો એની પછી આગળ શું છે ઇન ઇન્ડિયા સેટલમેન્ટ રિલેટિંગ ટુ, પહેલા પહેલા તો આ ક્યાંથી મળેલું છે તો તમને ખ્યાલ આવી ગયો કે રાજસ્થાન અને વેસ્ટર્ન પાર્ટ ઓફ એમપી, અહીંયા ક્યાં ક્યાંથી મળેલું છે એ આપેલું છે. મુખ્યત્વે મેં તમને કીધું રાજસ્થાનનું ખેતડી જે છે એ તમારે યાદ રાખવાનું છે. આ તમારી પાસે જો આની પ્રિન્ટ આઉટ હોય તો તમે બાજુમાં જે છે રાજસ્થાનનું ખેતડી એવું લખી નાખો, ખેતડી શબ્દ આમાં લખેલો નથી એટલે ઓકે. ઓકે પછી આગળ જોઈએ કે ધ પીપલ ઓફ ચાલ્કોલિથિક ફેઝ યુઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોટરી. આ ચાલ્કોલિથિક પીરિયડના લોકો હતા એ પોટરી અલગ અલગ પ્રકારની પોટરીનો ઉપયોગ કરતા હતા. એ કયા કયા અલગ અલગ પ્રકારની હતી એ જોઈએ તો પહેલા પહેલા પ્રકારની જે પોટરી હતી એ બ્લેક એન્ડ રેડ પોટરી હતી. બ્લેક એન્ડ રેડ પોટરી, બ્લેક એન્ડ રેડ પોટરીનો મતલબ શું થાય કે કાળા કલરનું આખી આખી પોટરી હોય એની ઉપર લાલ કલરના કંઈક ચિત્ર દોરેલા હોય અથવા લાલ કલરના આડાવડા લીટા દોરેલા હોય એને એ લોકો બ્લેક એન્ડ રેડ પોટરી કહેતા હતા. બીજી અમુક પ્રકારની પોટરી હતી એ ઓસીપી હતી. ઓસીપી શું હતું તો કે ઓચરે કલર્ડ પોટરી, ઓચરે કલર્ડ પોટરી. એ શું હતી? એ પણ સેમ એ જ પ્રકારની વસ્તુ હતી કે જેની અંદર કાળા કલરની આખી પોટરી હોય એની ઉપર લાલ કલરના રેડ કલરના સ્લિપ્ડ બનાવેલા હોય. સ્લિપ્ડ એટલે કે આડા પટ્ટા દોરેલા હોય અને એની અલગ ડિઝાઇન બનાવેલી હોય, બરાબર. અને મુખ્યત્વે 2000 વર્ષ ઈસવીસન પૂર્વે 2000 વર્ષ પહેલાની છે. હેલો, યસ રાઈટ, હા યસ. પછી જોઈએ ઇન મહારાષ્ટ્ર. હવે મહારાષ્ટ્ર જે છે એ પણ ચાલ્કોલિથિક માટે મહત્વનો છે. મહારાષ્ટ્રની અંદર પીપલ બરીડ ધેર ડેડ ઇન ઉરન્સ બીનેથ ધ ફ્લોર ઓફ ધેર હાઉસ ઇન ધ નોર્થ ટુ સાઉથ પોઝિશન. હવે મહારાષ્ટ્રની અંદર ચાલ્કોલિથિક પીરિયડના અમુક અમુક અવશેષો મળેલા છે તો ત્યાં એવી એક ચોંકાવનારી વાત જાણવા મળેલી છે. શું જાણવા મળેલી છે કે અત્યારે આપણે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો શું કરીએ? આપણે એને સળગાવી દઈએ અથવા તો આપણે એને દાટવાનું કાર્ય કરીએ. પરંતુ દાટવાનું કાર્ય ક્યાં કરીએ? સ્મશાનની અંદર દાટવાનું કાર્ય કરીએ. એટલે કે જ્યાં બધા લોકોને દાટેલા હોય એની એ અલગ જગ્યા જોઈએ, એ સ્મશાન હોય, બરાબર. પરંતુ મહારાષ્ટ્રની અંદર ચાલ્કોલિથિક પીરિયડના જે અવશેષો મળેલા છે ત્યાં એવું જાણવા મળ્યું છે કે એ લોકો જે છે એ જે બરિયલ એટલે કે જે લોકો મરી જતા હતા એને બરીડ કરી દેતા હતા, એટલે કે દફનાવી દેતા હતા પોતાના ઘરની અંદર, એના પોતાના જ ઘરની અંદર જે છે એમને દફનાવી દેતા હતા, બરાબર. તો આ એક ચોંકાવનારી વસ્તુ છે કે પોતાના ઘરમાં દફનાવી દેતા હતા. અને બીજું, જે ઘરમાં દફનાવતા હતા એની ડિરેક્શન, એની પોઝિશન કઈ હતી? તો કે નોર્થ સાઉથ હતી, નોર્થ સાઉથ. મહારાષ્ટ્રની જે પીસીએસ હતી, મહારાષ્ટ્રની સ્ટેટ એમપીએસસી આપણે જે ગુજરાતની જે છે એમાં 2-3 વાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે એમની દિશા કઈ હતી? તો એ નોર્થ સાઉથ હતી. નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ પ્રકારની દિશા હતી. ઉત્તર તરફ માથું રાખતા હતા અને સાઉથ તરફ જે છે એ પગ રાખતા હતા, બરાબર. આ રીતની એમની દિશા હતી. તે ડીડ નોટ યુઝ સેપરેટ કિમેન્ટરીઝ ફોર ધીસ પર્પઝ. આ હેતુ માટે એ અલગ પ્રકારની કિમેન્ટરીઝનો ઉપયોગ નતા કરતા, એઝ વોઝ ધ કેસ વિથ ધ હરપ્પન. પરંતુ હડપ્પાના લોકો જે છે એ તો અલગ સ્મશાનનો ઉપયોગ કરતા હતા. પોટ્સ એન્ડ સમ કોપર ઓબ્જેક્ટ્સ વર ડિપોઝિટેડ ઇન ધ ગ્રેવ ઓબ્વિયસલી ફોર ધ યુઝ ઓફ ધ ડેડ ઇન ધ નેક્સ્ટ વર્લ્ડ. હવે બીજો પ્રશ્ન થાય કે આ જે મહારાષ્ટ્રની અંદરથી આ અવશેષ મળેલા, બરાબર, આપણને ખબર પડી ગઈ. પરંતુ એ ચાલ્કોલિથિક પીરિયડના જ છે એ આપણને કેમ માની લઈએ અથવા એ કેમ ખબર પડી? એ આપણને એટલે ખબર પડી કારણ કે એ લોકોનું જે બરિયલ હતું, એ લોકોને જે દફનાવવામાં આવેલા હતા, ત્યાં એ દફનાવવાની, એ ઘરની અંદર દફનાવતા હતા, ત્યાંથી અમુક પ્રકારના પોટ, અમુક પ્રકારના ઘડા અને અમુક પ્રકારના કોપર, અમુક પ્રકારના તાંબાના અવશેષો મળેલા છે. એના આધારે આપણને ખબર પડી ગઈ કે આ ચાલ્કોલિથિક પીરિયડના લોકો હતા, બરાબર. અને એ લોકો કદાચ એવું માનતા હશે કે આ પોટ એટલે કે ઘડા અને અમુક પ્રકારના કોપરની ઓબ્જેક્ટ, અમુક પ્રકારની કોપરની વસ્તુ એમની સાથે સાથે આપણે દફનાવી દઈએ, એની સાથે સાથે દાટી દઈએ તો કદાચ નેક્સ્ટ વર્લ્ડની અંદર એટલે કે બીજી દુનિયાની અંદર કદાચ એ લોકો યકીન કરતા હશે કે સ્વર્ગ અને નર્કને એવું કંઈક, અથવા તો બીજા જન્મની અંદર બીજી દુનિયામાં જ્યાં એ જશે ત્યાં એમને આ વસ્તુની જરૂર પડશે, આ ઘડાની પોટરીની ને બધી. કદાચ એ લોકો એવું માનતા હશે, એવી માન્યતા સાથે એને દફનાવતા હતા. ખ્યાલ આવ્યો? હવે જો આ મહારાષ્ટ્રની અંદર આ બધી જે વસ્તુ મળેલી છે એમને આવી રીતે જે દફનાવવામાં એ બધા આવતા હતા, એની માટે એક વર્ડ છે, શબ્દ છે. કયો શબ્દ છે? ઉર્ન, URNS, URNS. આ ઉરનસ જે શબ્દ જે છે એ સ્પેશિયલ એની માટે વપરાય. પ્રશ્ન પૂછે છે કે ઉરન્સ આ શબ્દ શું છે? તો ઉરન્સ નામનો શબ્દ જે છે એ મહારાષ્ટ્રની અંદર જે બરિયલ ઘરમાં ઘરમાં જે દફનાવવામાં આવતા હતા એની માટેનો શબ્દ છે ઉરન્સ. ઓકે, ખ્યાલ આવ્યો? પછી આગળ જોઈએ. ટેરાકોટા ફિગર્સ ઓફ વિમન સજેસ્ટેડ. ટેરાકોટાનો મતલબ પણ એ થાય પકવેલી માટી, બરાબર. પકવેલી માટી હોય, પકવેલી માટી, એમાંથી મહિલાની જે ફિગર એક આકૃતિ બનાવવામાં આવી છે એ પણ ચાલ્કોલિથિક પીરિયડ જે છે ચાલ્કોલિથિકના લોકોએ બનાવેલી હતી. એ શું દર્શાવે છે? વેનેરેટેડ અ મધર ગોડેસ. એ જે મહિલાની આકૃતિ બનાવવામાં આવેલી હતી કોની અંદરથી? તો કે ટેરાકોટામાંથી, પકવેલી માટીમાંથી, ચાલ્કોલિથિક પીરિયડમાં એ માતાજી દર્શાવતા હોય એવું માને છે. એટલે કે મધર ગોડેસ, એક ફિમેલ મહિલા માતાજી દર્શાવતા હોય એવું માને છે. એન્ડ સમ
અનબેકડ ન્યૂડ ક્લે ફિગરીસ વર ઓલ્સો યુઝડ ફોર વર્શિપ. અને અમુક પ્રકારની માટીમાંથી બનાવેલી, માટીમાંથી બને પરંતુ અનબેકડ એટલે પકવેલી નહીં, એમ નેમ ખાલી માટીમાંથી રમકડા જેવી બનાવેલી હોય, એ બધી વસ્તુનો ઉપયોગ, એ બધી ફિગરનો ઉપયોગ પણ એ લોકો વર્શિપ પૂજા માટે કરતા હતા એવું માનવામાં આવે છે. પછી જોઈએ, અ કાઇન્ડ ઓફ સેટલમેન્ટ હાયરકી ઇઝ વિઝિબલ ઇન સેવરલ જોર સેટલમેન્ટ ઓફ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર એક સેટલમેન્ટ જોવા મળતી હતી, કઈ જોરવે સેટલમેન્ટ, જોરવે સેટલમેન્ટ, પરંતુ એ આપણી માટે મહત્વની નથી, એ મહારાષ્ટ્રની એમપીએસસીની તૈયારી કરતા હોય તો મહત્વની છે. તો મહારાષ્ટ્રની જે જોરવે સેટલમેન્ટ છે, ત્યાં હાયરકી જોવા મળતી હતી. હાયરકીનો મતલબ શું? એટલે કે પિતા એની નીચે, પુત્ર એની નીચે એનો પુત્ર, આ પ્રકારની હાયરકી જે છે એ જોવા મળતી હતી સેટલમેન્ટની અંદર. સમ ઓફ ધેમ આર એઝ લાર્જ એઝ 20 હેક્ટર્સ, અમુક જે છે અને એની અંદર જમીન ને એ બધું પણ જોવા મળતી હતી. અમુક વાર જમીનના આધારે પણ વર્ગીકરણ એ બધું થતું હતું, તો અમુક 20 હેક્ટર જેટલી મોટી પણ રહેતી. બટ અધર ઇન્કમ્પસ only 5 hectare and even less. This would imply 2-tier habitation. અમુક વાર 2-tier બે પ્રકારનું હેબિટેશન પણ જોવા મળતું હતું. પછી જોઈએ કે બોથ સેટલમેન્ટ પેટર્ન એન્ડ બરિયલ પેટર્ન સજેસ્ટ ધ બિગિનિંગ ઓફ સોશિયલ ઇનઇક્વાલિટીઝ ઇન ચાલ્કોલિથિક સોસાયટી. અહીંથી આપણને ખ્યાલ આવે છે, શું ખ્યાલ આવે છે કે ચાલ્કોલિથિક પીરિયડની અંદર જે લોકો રહેતા હતા એ લોકોની અંદર ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળતી હશે. આપણને કેમ ખબર પડી કે અસમાનતા જોવા મળતી હશે? એ આપણને એટલે ખબર પડી કે અમુક લોકો જે કે જેને બરીડ કરવામાં આવેલા હતા, જેનું ક્રિમેન્શન કરવામાં આવેલું હતું, અગ્નિદાહ અંતિમ સંસ્કાર જે દાટવામાં આવેલા હતા, એમાં અમુકની અંદરથી જે છે એ અવશેષો મળેલા છે, એટલે કે પોટ ઘડો મળેલો હોય અથવા કોઈ મેટલ જે કોપરની કોઈ વસ્તુ મળેલી હોય. જ્યારે અમુકની અંદર નથી મળેલું, એટલે કે જે મળેલું હશે, જેની અંદર કંઈ મળેલું હશે, તો એ અમીર લોકો હશે. અમીર લોકો હશે તો જ તેની અંદર એ વસ્તુ મળેલી હશે ને, કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિની પાછળ ઘડોને એ બધું મૂકી દે, કારણ કે એ સમય તો એની કિંમતી વસ્તુ હતી. અત્યારે આપણે વાત કરીએ કે 1 કિલો સોનું મૂકી દીધું અથવા 1 તોલું સોનું મૂકી દીધું, તો 40-50 હજારની વસ્તુ તો એ સમયે એ પણ એટલી કિંમતી જશે, તો એ લોકોની અંદર મૂકેલી હતી. જ્યારે અમુક જે બરિયલ જે છે એમાંથી કોઈ અવશેષ મળેલા નથી, એનો મતલબ એમ કે સમાજની અંદર ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળતી હશે, અથવા તો સોશિયલ ઇનઇક્વાલિટી, સામાજિક અસમાનતાની શરૂઆત થઈ ગયેલી હશે. પહેલી વસ્તુ આપણે આના આધારે કહી શકીએ. અને બીજી વસ્તુ એ કે અમુક લોકો એવા હતા કે જેની પાસે ઘણી બધી વધારે હેક્ટર જમીન હતી, જ્યારે અમુક લોકો એવા હતા કે જેની પાસે ખૂબ ઓછી જમીન હતી, બરાબર. તો આના આધારે પણ આપણે કહી શકીએ કે ઇનઇક્વાલિટી જોવા મળતી હતી. પ્રશ્ન ઘણી બધી વાર એ પણ પૂછાઈ જાય છે કે સોશિયલ ઇનઇક્વાલિટીની શરૂઆત ક્યારે થઈ, તો બિગિનિંગ ઓફ સોશિયલ ઇનઇક્વાલિટી એ ક્યારે થઈ, તો કે ચાલ્કોલિથિક સોસાયટીની અંદર, બરાબર. આગળ જોઈએ કે ધ ચાલ્કોલિથિક પીપલ ડોમેસ્ટિકેટેડ કેટલ. ચાલ્કોલિથિકના લોકો જે છે એ પણ કેટલ જે છે એ ડોમેસ્ટિકેટ કરતા હતા, એનિમલ રેરિંગ એટલે કે પશુપાલન કરતા હતા, પશુઓને એમને સાચવવાનું એ બધું કાર્ય કરતા હતા. કેટલ, શીપ અને ગોટ, આનું ઉપયોગ કરતા હતા. ઇન ઓલ પ્રોબેબિલિટી ધ ડોમેસ્ટિકેટેડ એનિમલ્સ વર સ્લોટર્ડ ફોર ફૂડ એન્ડ નોટ યુઝડ ફોર મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ. અને મુખ્યત્વે આનું શું યાદ રાખવાનું છે, ચાલ્કોલિથિક પીરિયડના લોકો જે છે એ આ એનિમલ ડોમેસ્ટિકેશનને એ બધું કરતા હતા, પરંતુ એનિમલનો ઉપયોગ એટલે કે કેટલ, શીપ અને ગોટ, આનો ઉપયોગ એ લોકો દૂધ માટે નતા કરતા, એ દૂધ માટે નતા ઉપયોગ કરતા, પરંતુ એનો ઉપયોગ એ શેની માટે કરતા હતા, એ જે પશુઓ જે છે, એ જે પ્રાણીઓ જે છે એને સ્લોટર્ડ કરી દેતા હતા, એટલે કે એની હત્યા કરી અને એનો ખાવા તરીકે ઉપયોગ કરતા હતા. મિલ્ક અને ડેરી પ્રોડક્ટ તરીકે એનો ઉપયોગ નતા કરતા, બરાબર. તો આ પણ એક મહત્વનો પોઈન્ટ છે, ખ્યાલ આવ્યો. હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું હતો, બરાબર. ચાલ્કોલિથિક પીરિયડમાંથી જતો, તો હવે તમને એનો આન્સર જે છે એ આવડી જવો જોઈએ કે ચાલ્કોલિથિક પીરિયડ બાબતે બે વિધાન આપેલા છે, કયું સાચું છે એ કહેવાનું. પહેલા પહેલું કહે છે કે ધ ઇકોનોમી વોઝ બેઝડ ઓન સબસિસ્ટન્સ એગ્રીકલ્ચર, સ્ટોક રેઇઝિંગ, હન્ટિંગ એન્ડ ફિશિંગ. શું કહે છે કે એગ્રીકલ્ચર ઉપર, સ્ટોક રેઇઝિંગ ઉપર, હન્ટિંગ ઉપર અને ફિશિંગ ઉપર આધારિત હતી. તો શું આ વિધાન સાચું છે કે ખોટું છે? આ વિધાન બિલકુલ સાચું છે, કારણ કે આપણે ઓલરેડી જોઈ લીધું. પછી શું છે કે પેઇન્ટેડ પોટરી વોઝ ડિસ્ટિંગ્વિશ ફીચર અમોંગ ઓલ ધ ચાલ્કોલિથિક કલ્ચર. શું કહે છે કે પેઇન્ટેડ પોટરી જે છે, પેઇન્ટેડ પોટરી એટલે કે પેઇન્ટિંગ વાળી પોટરી જે છે એ ચાલ્કોલિથિક પીરિયડની અંદર જે જોવા મળતી હતી એ ડિસ્ટિંગ્વિશ એટલે